गुजरात भाजप प्रदेश द्वारा स्थानिक स्वराजनी चूंटणी माटे सूरतना उम्मेदवारोनी नामावली जाहिर करवामां आवी हती त्यारे एबी न्यूज़ना संवाददाताए उम्मेदवारो साथे वात करी हती। भारतीय जनता पार्टी द्वारा आगामी स्थानिक स्वराजनी चूंटणी माटेनी जे नामोनी आजे सूरत शहेरनी यादी बहार पाडवामां आवी छे, एमां सूरतमांथी प्रदेश लेवल भी कामगीरी करी चूकेला अने सीनियर नेता दर्शनीबेन कोठियाने जे टिकिट आपवामां आवी छे एमने बाबत आपणे पूछशुं कि दर्शनीबेन, जे आपणे पार्टी जे विश्वास મૂકવામાં આવ્યો છે તો આપણે કેવી રીતે કામગીરી કરશું આગામી દિવસમાં? સૌ પ્રથમ તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના અમારા પ્રદેશના અધ્યક્ષ આદરણીય શ્રી સી આર પાટીલજી, અમારા ગુજરાત સરકારના સંવેદન મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીજી તેમજ સમસ્ત મારું મોવડી મંડળ દ્વારા કોર્પોરેશનમાં જે મને આ ઉમેદવારી કરવાની જે તક આપી છે એના માટે ખૂબ ખૂબ આભાર માનું છું, અને એમણે જે મને આ તક આપીને મારી ઉપર જે ભરોસો મૂક્યો છે એ ભરોસોને સાર્થક કરવાની પણ હું આ અહીંથી હું એમને ખાતરી આપું છું। પાટીલી જે આપણે ત્રણ અને પ્રદેશ લેવલે જે ગાઈડલાઈન બારમાંથી 60 વર્ષથી ઉંમરલાયક વ્યક્તિ અને જે ત્રણ તમે જે રહી ચૂકેલા હોય એ લોકોની જે બાદબાકી કરવામાં આવી છે તો શું કહેશો આ બધે? પહેલાં તો કહીશ કે બાદબાકી નહીં, પાર્ટીની એક પ્રક્રિયા હોય છે, થોડા થોડા સમયના અંતરે અલગ અલગ કાર્યકર્તાઓને તક મળતી જ હોય છે, એટલે આદરણીય શ્રી સી આર પાટીલજી દ્વારા પણ એક એવો મેસેજ આપ્યો છે કે જે ત્રણ ટર્મથી જે લડી ચૂક્યા છે એમને આગળ એવું નથી કે હવે તક નથી આપવાની, એમને કંઈક સારી જવાબદારી આપશે અને એની જગ્યાએ કોઈક નવા વ્યક્તિને એ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કામ કરવાની એમણે એક વિશેષ તક એમણે આપી છે। આપણે સિનિયર નેતા બી છો ને આપણે પ્રદેશમાં બી કામગીરી કરી ચૂક્યા, તો સુરત મહાનગરપાલિકાને શું લાભ મળશે? પહેલાં તો અત્યાર સુધી સંગઠનમાં હું પ્રદેશમાં મંત્રી તરીકેની જવાબદારી નિભાવતી હતી, પણ અગાઉ પણ હું એક વખત હું ચૂંટણી લડી ચૂકી છું, કોર્પોરેશનનો એક ભાગ રહી ચૂકી છું, અને જ્યારે મારો વિસ્તાર નવો મર્જ થયો તો ત્યારે હું કોર્પોરેટર બની છું, એટલે મને ખબર છે કે કોર્પોરેશનમાં રહીને આપણે લોકો વચ્ચે જોડાયેલીને લોકોની જે મુશ્કેલીઓ છે એ આપણે સારામાં સારી રીતના આપણે એ લોકોને આપણે સહાય કરી શકીએ છીએ, અને ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારની યોજના દ્વારા આપણે છેવાડાના લોકોની આપણે મદદ કરવાની આ ભારતીય જનતા પાર્ટી દ્વારા મને એક તક સાંપડી છે। દર્શનીબેન કોઠિયાલ જેમ જણાવ્યું હતું છેવાડાના લોકો સુધી બી વિકાસ પહોંચી જશે અને આગામી દિવસોમાં ભારતીય જનતા પાર્ટી જલવંત વિજય મેળવશે એવું આશા વ્યક્ત કરી હતી કેમેરામેન રાજેશ સાથે હિતેશ બખિયાન, રિપોર્ટ એબી ન્યૂઝ।